Hello dear friends, once again welcome to Angel English Academy. English MCQs shortcut video series માં આજે આપણે એ જોવાના છીએ કે કેટલાક એવા શબ્દો છે અંગ્રેજીમાં જે દેખાય છે એકવચનમાં દેખાતા હોય એકવચન જેવા પરંતુ એનો ઉપયોગ હંમેશા બહુવચનમાં થતો હોય રાઈટ ઓકે તો ચાલો સ્ટડી શરૂ કરીએ હા મિત્રો चैनल सब्सक्राइब करवानी बाकी हुए तो करी देशो अने बेल आइकॉन पर प्रेस करी देशो जैसे करें तुमने आवा वीडियो ना नोटिफिकेशन मिलता रहे ओके प्रश्न एक आवो छे दीज वर्मिन खाली जगह मीन सिक राइट बे त्रण वक्त परीक्षा में पूछायेलो छे स्टेटिस्टिक्स असिस्टंट में पूछायेलो छे एफएसडब्ल्यू में एफएसएनडब्ल्यू एटले 15 માં 17 માં 18 માં राइट આ સિવાયના અન્ય જે શબ્દો છે એનો પણ ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં પૂછાયેલા છે પહેલા આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ ધીઝ વર્મિન ખાલી જગ્યા મીન્સ સિક હવે મિત્રો અહીંયા તો જો કે આ ખાલી જગ્યા સરળ હતી કારણ કે ઓલરેડી ધીઝ TH-AC શબ્દ આપી દીધો છે એટલે ખબર પડી જતી હતી કે આ બહુવચનનો શબ્દ છે જ કારણ કે ધીઝ આપેલું છે પણ આ ન હોય અને ખાલી આટલું જ હોય વર્મિન ખાલી જગ્યા મીન્સ સિક તો કેમ ખબર પડે કે આ એકવચનનું છે કે બહુવચન તો કેટલાક શબ્દોનું લિસ્ટ તમારી સામે છે હમણાં આપણે એને જોઈએ આગળ તો એ બહુવચનમાં જ એનો ઉપયોગ થાય છે હવે આ બ્લેન્કને ધ્યાનમાં રાખો જો આ શબ્દ બહુવચનનો છે તો મેક મેક્સ મેક્ડ અને મેકિંગ આ ચારમાંથી કયો ઓપ્શન બંધ બેસે જોતા જઈએ મેક જે છે એ સાદા વર્તમાન કાળમાં બહુવચનનો કરતા હોય ત્યારે વપરાય મેક્સ છે એ સાદા વર્તમાન કાળમાં હી સી ઇટ ને અન્ય એકવચન હોય ત્યારે વપરાય જે નથી મેક્ડ નામનો શબ્દ જ નથી રાઈટ ભૂતકાળ મેકનું મેડ થાય એટલે ખોટું છે મેકિંગ શબ્દ સાચો છે પરંતુ એકલું આઈએનજી વાળું રૂપ છે એ કાળમાં ક્યારેય વપરાતું નથી આગળ એમીજાર વગેરે હોવા જોઈએ તો અહીંયા બંધ બેસે છે એ મેક ધીઝ વર્મિન મેક મી સિક આ જીવાતો કે જીવડાઓ મને હેરાન પરેશાન કરે છે જેવો અર્થ એનો નીકળે તો અન્ય એવા કયા શબ્દો ધ્યાનમાં રાખીશું જે જેનાથી બહાર જવાની કોઈ સંભાવનાઓ છે નહીં મેક્સિમમ જે વર્ડ્સ છે એ તમારી સામે આપી દીધા છે વર્મિન જીવાતો CATLE કેટલ એટલે ઢોર રાઈટ એકથી વધારેની સંખ્યા PEOPLE પીપલ લોકો એનું બહુવચન હવે આ શબ્દોનું ન થાય એ પોતે જ બહુવચન બતાવે છે ધ પોલીસ લોકો રાઈટ આ શબ્દ મિત્રો બહુવચનનો છે ધ લાગે છે ધ પોલીસ એટલે એક કરતાં વધારે સંખ્યામાં રહેલો પોલીસનો કાફલો જે છે ઘણા બધા પોલીસમેન છે એના માટે વપરાતો શબ્દ ધ સ્ટાફ કર્મચારીઓ એક કરતાં વધારે ધ ફોક રાઈટ ટોળામાં રહેલા લોકો એટલે કે ઘણા બધા એ પણ બહુવચનમાં આવશે જેન્ટ્રી રાઈટ પ્રતિષ્ઠિત લોકો જેનું સમાજમાં ઊંચું સ્થાન છે એવા લોકો ધ ક્લર્જી પાદરી લોકો રાઈટ જે ક્રિશ્ચિયન લોકોમાં જે એક પ્રકારનો ચર્ચની અંદર કે વગેરેમાં હોદ્દો ધરાવતા લોકો પીઝન્ટરી રાઈટ એટલે કે ખેડૂત વર્ગના લોકો જે મજૂરી કરે છે એ લોકોનો સમૂહ ધ પીઝન્ટરી અને પોલ્ટ્રી એટલે મરઘાઓ બતકાઓ વગેરે તો મિત્રો આ શબ્દો છે જે હંમેશા બહુવચનમાં વપરાય છે દેખાય છે એકવચન જેવા રાઈટ આ ફિલ્ડ ઉપર મારા ચાર વિડીયો છે ટોટલ એક છે કે એકવચન જેવા દેખાતા શબ્દો જે હંમેશા બહુવચનમાં વપરાય બીજો છે કે બહુવચન જેવા દેખાતા શબ્દો પાછળ એસ ને એવું કંઈક હોય અને છતાંય એ એકવચનમાં વપરાતા હોય એવા કેટલાક શબ્દો હંમેશા બહુવચનમાં વપરાતા હોય અને કેટલાક શબ્દો હંમેશા એકવચનમાં વપરાતા હોય તો આવી રીતે સ્ટડી કરતા રહેશો રાઈટ અંગ્રેજી અઘરું છે જ નહીં સહેલું છે સિસ્ટમેટિક સ્ટડી કરવાની જ જરૂરિયાત છે જે તમને એન્જલ દ્વારા પૂરું પાડવામાં ઓલરેડી આવી રહ્યું છે ઓકે થેન્ક્સ હેવ અ ગુડ ડે